नमस्कार विद्यार्थी मित्रों, एके एजुकेशन में आपनो हार्दिक स्वागत है। आज आपणे जोईशुं विषय इंग्लिश लिटल स्टेप 13, 14 and 15। तेनी एक्टिविटी 1 छे सांभळो, दोहराओ अने अभिनय साथे गाओ। शेरिंग स्वीट्स एटले के शेरिंग एटले के वहेंचवुं, अने स्वीट्स एटले के मीठाई, मीठाईओ वहेंचवी। ओके, तेनुं भाषांतर जोईए। 1 and 1 make 2, એટલે કે એક અને એક બે થાય, મેક એટલે શું થાય, બનાવ। ઓકે, એક અને એક બે થાય। 1 is for me and you, એક અને એક મારા માટે અને તારા માટે, એક એક મારા માટે અને તારા માટે। 2 and 2 make 4, બે અને બે ચાર થાય। 1 is and still 2 more, એટલે કે એક અને એક અને સ્ટીલ એટલે કે હજી પણ, 2 એટલે કે બે અને more એટલે કે વધારે, એક અને એક અને બે હજી વધારે। 3 and 3 make 6, 3 and 3 make 6, એટલે કે 3 and 3 કેટલા થાય, 6 થાય। બિગ લોલીપોપ્સ ઓન સ્ટીક, સળીઓ પર મોટા લોલીપોપ। 4 and 4 make 8, એટલે કે 4 and 4 8 થાય। જલેબીસ એન્ડ બરફીસ ઓન ધ પ્લેટ, એટલે કે થાળીમાં જલેબી અને બરફી છે। 5 and 5 make 10, 5 and 5 10 થાય। લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન, લેટ્સ એટલે કે ચાલો, કાઉન્ટ એટલે કે ગણી, ધેમ એટલે કે તેઓને, ઓલ એટલે કે બધાને, અને અગેન એટલે કે ફરીથી, એટલે કે ચાલો તે બધાને ફરીથી ગણીએ। ઓકે, આગળ જોઈએ। આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો, અને કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો। તો અહીંયા તમારે શું કરવાનું છે, તો અહીંયા તમને 1 આપેલું છે, તો અહીંયા 1 નો સ્પેલિંગ લખવાનો, ઓ એન ઈ। ઓકે, 2 છે તો TWO, 3 છે તો THRII, એવી રીતે 10 સુધી તમારે અહીંયા લખવાનું છે। પછી નીચે છે, ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યો અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો, જે ઉદાહરણ આપેલું છે। એટલે કે આમાં શું કરવાનું છે, તો જુઓ, તમને અહીંયા અંક આપેલા છે એને પછી તમારે ગોઠવવાના છે। 2 8 3 4 7 1 0 6 4 5, અહીંયા તમારે એના સ્પેલિંગ લખવાના છે, કે પહેલું છે 2 8 3 4 7 1 0 6 4 and 5। ધારો કે અહીંયા તમે કોઈ નંબર લખો છો, તમારા પપ્પાનો લખો છો, મમ્મીનો લખો છો, અંકલનો લખો છો, આંટીનો લખો છો, મામાનો લખો છો, તો અહીંયા એવી રીતે નંબર લખવાના। ધારો કે આપણે કરીએ તો 99 2 99 25 3 35, આવો આપણે નંબર લખીએ, તો અહીંયા તમારે શું લખવાનું, 9 9 2 5 3 3 અને 5। ઓકે, તમે પેન્સિલથી લખશો એટલે સમાઈ જશે, અહીંયા મેં બ્રશથી લખેલું છે એટલે સમાતું નથી। ઓકે, એટલે તમારે આવી રીતે 5 ફોન નંબર લખવાના છે, અને 5 એ 5 ને આવી રીતે લખવાના છે। આગળ જોઈએ એક્ટિવિટી 2, ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો।
तो जो એમાં છે તમે આગળ જે એનિમેશન વિડિયો જોયો તેમાંથી તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે આનું ભાષાંતર છે. તો અહીંયા આપણે બીજી વાર જોઈ લઈએ. ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, એટલે કે ક્લાસ એટલે કે વર્ગખંડ છે તે પિકનિક એટલે કે પ્રવાસમાં જાય છે. ઓકે, જુઓ, લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ ગો એટલે કે ચાલો પ્રવાસ પર જઈએ, પિકનિક એટલે પ્રવાસ, અને ગો ફોર અ પિકનિક, ગો ફોર એટલે કે પર જઈએ, ચાલો પિકનિક પર જઈએ. યસ, વી વેન્ટ ટુ ગો ફોર અ પિકનિક, હા અમારે પણ પ્રવાસ પર જવું છે. પછી શું કહે છે, કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ. શું કહે છે, કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ. કેન એટલે કે શકવું, કોઈ પણ આપણે શક્યતા દર્શાવીએ તો કેન, વી એટલે કે અમે, ગો ફોર અ પિકનિક પ્રવાસમાં જઈ શકીએ, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. તો શું કહે છે કે મહેરબાની કરીને આપણે સહેલ પર એટલે કે પ્રવાસ પર જઈ શકીએ. પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર અ પિકનિક. પ્લીઝ ટીચર, ચાલો પ્રવાસ પર જઈએ. ઓકે, લેટ્સ ગો, સારું ચાલો જઈએ. સો ધ ચિલ્ડ્રન ફોર ઓફ ક્લાસ 5 ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક, એટલે કે આમ પાંચમા ધોરણના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો. ચિલ્ડ્રન એટલે શું થશે, બાળકો, ક્લાસ 5 એટલે કે ધોરણ 5, ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું, ગો ફોર અ પિકનિક, પ્રવાસમાં જવાનું. તો કે આમ પાંચમા ધોરણના બાળકોએ પ્રવાસ પર જવાનો નિર્ણય કર્યો. આગળ જોઈએ, ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન, ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, એટલે કે તેઓ ટુક એટલે શું થશે, જુઓ, બસ એટલે કે બસમાં, વેન્ટ એટલે કે ગયા, સુંદરવન એટલે કે સુંદરવન, ઇટ ઇઝ એટલે કે તે પિકનિક પ્રવાસ માટેનું સ્પોટ એટલે કે સ્થળ, જંગલ એટલે કે જંગલમાં, તેઓ બસમાં સુંદરવન ગયા, તે જંગલમાંનું એક પ્રવાસનું સ્થળ છે. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ, એટલે કે તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા. ડાઉન એટલે થશે નીચે, ધેમ એટલે તેઓ બધા, તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ ધ જંગલ, તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ટુવર્ડ એટલે કે તેની તરફ, અને જંગલ, તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, તો કે સડનલી એટલે અચાનક, સ્ટાર્ટેડ શરૂ થયો, રેનિંગ એટલે વરસાદ, અચાનક જ વરસાદ વરસવા માંડ્યો. ધે શો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, તેમણે તેમની સામે એક બિલ્ડિંગ એટલે મકાન, એક મકાન જોયું. ધે રન ટુ વર્ડ ઇટ, તેઓ તેની તરફ દોડ્યા. ધ ડોર વોઝ ઓપન, બારણું ખુલ્લું હતું. ધે એન્ટર્ડ, તેઓ અંદર પ્રવેશ્યા. ઇટ વોઝ વેરી ડર્ટી હાઉસ, ડર્ટી એટલે ગંદુ, તે ખૂબ ગંદુ ઘર હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ, ધે શાઉટેડ, તેમણે બૂમ પાડી, તેમને અંદર કોઈ દેખાયું નહીં, તેથી તેઓએ બૂમ પાડી. ત્યાર પછી છે, હેલો એનીબડી ધેર, શું કહે છે કે હેલો, અરે
કોઈ છે એનીબડી એટલે કોઈ છે હેલો એનીબડી હેર ફરી બૂમ પાડે છે અરે અહીં કોઈ છે ત્યાર પછી વાત કરે છે કે ઇટ્સ રેનિંગ વરસાદ વરસી રહ્યો છે કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ શું અમે થોડો સમય અહીં રહી શકીએ યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર હા આઈ થિંક એટલે કે મને લાગે છે નો બડી એટલે કે કોઈ નથી ઇઝ ધેર એટલે કે અહીંયા હા મને લાગે છે કે અહીં કોઈ નથી લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ સ્ટે એટલે કે અહીં રહીએ હિયર એટલે કે અહીં અને સમ ટાઈમ એટલે થોડો સમય ચાલો થોડો સમય અહીં રહીએ બટ મેડમ પણ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી પરંતુ ઘર કેટલું ગંદુ છે લેટ્સ ક્લીન ઇટ શું કહે છે ચાલો આપણે સાફ કરીએ ફોર ઓફ યુ તમે ચાર ક્લીન ધ કિચન રસોડું સાફ કરો ફોર ઓફ યુ તમે ચાર ક્લીન ધ ધીસ બિગ રૂમ આ મોટો ઓરડો સાફ કરો શું કહે છે કે તમે ચાર આ કિચન સાફ કરો એટલે કે રસોડું સાફ કરો અને તમે ચાર આ મોટો ઓરડો સાફ કરો ત્યારબાદ આગળ જોઈએ મિસ ગૌરી સેડ કુમારી ગૌરીએ કહ્યું સ્વીપ ધ ફ્લોર ભોંયતળિયું વાળો સ્વીપ એટલે થશે વાળવું ફ્લોર એટલે ભોંયતળિયું ભોંયતળિયું વાળો પપ્પી સેડ પપ્પી બોલ્યો આઈ વિલ સ્વીપ ધ ફ્લોર હું ભોંયતળિયું વાળીશ પપ્પી સ્વેપ્ટ ધ ફ્લોર પપ્પીએ ભોંયતળિયું વાળ્યું ધસ ધે ક્લીન ધ રૂમ આમ તેઓએ ઓરડો સાફ કર્યો લિટલ સ્ટેપ 5 13 14 એન્ડ 15 તેની એક્ટિવિટી 1 શેરિંગ સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ વહેંચવી 1 એન્ડ 1 મેટ 2 1 ઇચ ફોર મી એન્ડ યુ 2 એન્ડ 2 મેટ 4 1 ઇચ એન્ડ સ્ટીલ 2 મોર 3 એન્ડ 3 મેટ 6 બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ 4 એન્ડ 4 મેટ 8 જલેબીસ એન્ડ બર્ફીસ ઓન ધ પ્લેટ 5 એન્ડ 5 મેક 10 લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન ગુજરાતી જોઈએ મીઠાઈઓ વહેંચવી 1 અને 1 2 થાય 1 1 મારા માટે અને તારા માટે 2 અને 2 4 થાય 1 1 અને હજી પણ 2 વધારે 3 અને 3 6 થાય સળિયો એટલે કે લાકડીઓ પણ લોલીપોપ 4 અને 4 8 થાય થાળીમાં જલેબી અને બરફી 5 અને 5 10 થાય ચાલો તે બધાને ફરીથી ગણીએ લિટલ સ્ટેપ 5 13 14 એન્ડ 15 ની એક્ટિવિટી 2 સૌ પ્રથમ તો આપણે જે ચિત્ર છે તે જોઈશું અને જુઓ ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક લેટ્સ ગો ફોર અ પિકનિક યસ વી વેન્ટ ટુ ગો ફોર અ પિકનિક કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક ઓકે લેટ્સ ગો So, the children of class 5 decided to go for a picnic. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle.
ऑल ऑफ देम गॉट डाउन फ्रॉम द बस दे स्टार्टेड टू वॉक द जंगल सडनली इट स्टार्टेड रेनिंग दे शो अ बिल्डिंग इन अ फ्रंट ऑफ देम दे रन टूवर्ड इट द डोर वॉज ओपन दे एंटर्ड इट वॉज अ वेरी डर्टी हाउस They could not see anybody inside. They shouted, "Hello, anybody there? Hello, anybody there? It's raining. Can we stay here for some time? Yes, I think nobody is there. Let's stay here for some time. But madam, the house is so dirty. Let's clean it. Four of you clean the house. Four of you clean this big room. Miss Gauri said, swept the floor. Poppy said, I will sweep the floor. Poppy swept the floor. The house is clean. वर्ग शहल पर जाए छे. सर्वप्रथम जुओ, चालो शहल पर जाइए. हाँ अमारे पण जवुं छे चालो सहेल पर जाइए प्लीज प्लीज टीचर चालो सहेल पर जाइए सारू चालो जाइए आम पांचमा धोरणना बाळकोए सहेल पर जवानो निर्णय कर्यो तेओ बसमा सुंदरवन गया ते जंगलमानुं एक प्रवासनुं स्थळ छे તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું અચાનક વરસાદ વરસવા માંડ્યો તેમણે તેમની સામે એક મકાન જોયું તેઓ તેની અંદર તરફ દોડવા લાગ્યા બારણું ખુલ્લું હતું તેઓ અંદર પ્રવેશ્યા તે ખૂબ ગંદુ ઘર હતું તેમણે અંદર કંઈ દેખાયું નહીં તેમણે બૂમ પાડી અરે કોઈ છે અરે કોઈ છે વરસાદ વરસી રહ્યો છે અમે થોડો સમય અહીં રહી શકીએ હા મને લાગે છે કોઈ નથી ચાલો થોડો સમય અહીં રહીએ પણ મેડમ ઘર કેટલું ગંદુ છે ચાલો તે સાફ કરીએ તમે ચાર રસોડું સાફ કરો તમે ચાર મોટો ઓરડો સાફ કરો કુમારી ગૌરીએ કહ્યું ભોંયતળિયું વાળો પપ્પી બોલ્યો હું ભોંયતળિયું વાળીશ પપ્પીએ ભોંયતળિયું વાળ્યું આમ તેમણે ઓરડો સાફ કર્યો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં લિટલ સ્ટેપ 5 13 14 એન્ડ 15 પૂર્ણ કર્યા પછી આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ તો પહેલું તમને આપેલું છે થોડા શબ્દો આપેલા છે આના તમારે આ શબ્દો છે તો તમારે વાંચવાના છે અને પાકા કરવાના છે કે જેથી તમે જ્યારે પોએમ વાંચો ત્યારે તમને વાંચવામાં સરળતા રહે ઓકે આગળ જોઈએ કમ્પ્લીટ ધ લાઇન્સ ઓફ ધ રીમ એટલે કે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તમારી સ્વાધ્યાય પોથીમાં જગ્યા આપેલી છે ત્યાં તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે જુઓ કાવ્ય પંક્તિમાં શું છે વન એન્ડ વન મેક ટુ વન ઇચ ફોર મી એન્ડ યુ ત્યાર પછી છે ટુ એન્ડ ટુ મેક ફોર વન ઇચ એન્ડ સ્ટીલ ટુ મોર થ્રી એન્ડ થ્રી મેક સિક્સ બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ Four and four make eight. Jalebis and barfis on the plate. Five and five make ten. Let's count them all again. આ તમારે કાવ્ય પંક્તિ છે તે પૂર્ણ કરવાની છે આગળ જોઈએ તો 1 to 20 તમને સંખ્યા આપેલી છે એટલે કે નંબર્સ તેને શું કહીશું નંબર્સ કહીશું આ પણ તમારે તમારી ઘરકામની બુકમાં લખી અને વાંચવાના છે અને આ પણ પાકા કરવાના છે
આગળ જોઈશું એક્સરસાઇઝ એટલે કે પ્રશ્ન નંબર 2 આપેલો છે તેમાં શું છે તો કે આપેલા અંકો માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દો શોધીને લખો કાવ્યમાં ન હોય તે શબ્દો લેટ્સ લર્નમાંથી શોધીને લખો એટલે કે આગળ તમને જે નંબર્સ આપેલા છે તેમાંથી શોધીને લખો તો અહીંયા જુઓ ઓ એન ઈ 1 ટી ડબલ્યુ ઓ 2 ટી એચ આર ડબલ ઈ એટલે 3 એફ ઓ યુ આર 4 એફ આઈ બી ઈ 5 એવી રીતે 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને નીચે છે 20 ઓકે 20 સુધી તમારે જે અંક છે તે લખવાના છે આગળ જોઈશું પ્રશ્ન નંબર 3 છે રાઇટ ધ મોબાઈલ નંબર ઓફ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા તો મિત્રોના મોબાઈલ નંબર લખો આ તમારે જાતે લખવાનું છે કેવી રીતે તો જેમ પાઠ્યપુસ્તકમાં જેમ શીખવાડ્યું તે જ નંબર તમે અહીંયા લખી દો તો પણ ચાલે ઓકે આગળ જોઈએ 4 રીઅરેન્જ ધ સ્પેલિંગ ઓફ નંબર્સ એટલે કે નંબર્સના જે સ્પેલિંગ્સ છે તેના અક્ષરો ક્રમસર ગોઠવો તો તમને આડાઅવળા અક્ષરો આપેલા છે તમારે સરખા ગોઠવી અને સ્પેલિંગ બનાવવાના છે તો પહેલું જુઓ ઓ યુ આર એફ તો તેનું આપણે બનાવીશું એફ ઓ યુ આર 4 ઓકે પછી છે એસ એક્સ આઈ એસ એનું લખીશું એસ આઈ એક્સ 6 આવી રીતે બધા જ સ્પેલિંગ તમારે લખવાના છે જુઓ અહીંયા 7 છે 10 છે 9 છે 5 છે 20, 16, 13, 14, 8, 11, 1, 2, 3, 17, 15, 12, 18, 19 અને 0 જે સ્પેલિંગ આડાવાળા છે તે તમારે લાઇનમાં ક્રમમાં ગોઠવવાના છે ઓકે આગળ જોઈએ એક્ટિવિટી 2 તેનું પણ આપણે ભાષાંતર 2 વખત જોઈ ગયા એક એનિમેશન વિડીયો અને એક આપણે પાઠ્યપુસ્તકમાં તો તેના જે આ સ્પેલિંગ છે તે તમારે લખવાના છે અને પાકા કરવાના છે આ બધા જ સ્પેલિંગ છે તે ત્યાર પછી જે આ ભાષાંતર છે તે પણ તમારી બુકમાં આપેલું જ છે તેથી તમારે એ પણ લખવાનું છે અને વાંચવાનું છે ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 5 ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક વાર્તા વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો પહેલું છે એમાં ધ ચિલ્ડ્રન વેન ટુ ગો ફોર અ તો ક્યાં જાય છે મૂવીમાં કે પિકનિકમાં તો આવશે પિકનિક બીજું છે ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ખાલી જગ્યા ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક તો કયા ધોરણના વિદ્યાર્થીઓ હતા તો કે 5મા ધોરણના વિદ્યાર્થીઓ વેર ડીડ ચિલ્ડ્રન ગો ફોર ધ પિકનિક તો કે બાળકો ક્યાં પિકનિક પર ગયા તો કે ધ ચિલ્ડ્રન વેન ટુ સુંદરવન ફોર ધ પિકનિક ચોથું છે વોટ હેપન સડનલી અચાનક શું થયું તો કે સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ પાંચમું છે ધે શો અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધેમ તેણે તેની આગળ શું જોયું તો કે ઓપ્શન એ બિલ્ડિંગ ત્યારબાદ છે હાઉ મેની ચિલ્ડ્રન વી ક્લીન ધ બિગ રૂમ કેટલા બાળકોએ મોટો ઓરડો સાફ કર્યો તો કે 4 ચિલ્ડ્રન વિલ ક્લીન ધ બિગ રૂમ આગળ છે 7મું વોટ ઇઝ ધ નેમ ઓફ ધી ટીચર ટીચરનું નામ શું હતું તો કે ધ ટીચર્સ નેમ ઇઝ મિસ ગૌરી 8મું છે વોટ ડીડ ધ ચિલ્ડ્રન એન્ડ મિસ ગૌરી ડિસાઇડેડ ટુ ગો ઇન ધ હાઉસ તો કે બાળકો અને મિસ ગૌરીએ શું નક્કી કર્યું તો કે ધ ચિલ્ડ્રન એન્ડ મિસ ગૌરી ડિસાઇડેડ ટુ ક્લીન ધ હાઉસ આખું ઘર સાફ કરવાનું વિચાર્યું વુ વિલ સ્વીપ ધ ફ્લોર ભોંયતળિયું કોણે સાફ કર્યું તો કે પપ્પી વિલ સ્વીપ ધ ફ્લોર આ સાથે આપણે અહીંયા છે આપણી લિટલ સ્ટેપ
थर्टीन फोर्टीन एंड फिफ्टीन एक्टिविटी है वन और टू, ते अहीं पूर्ण करीए छीए।